દ્વારકા જિલ્લામાં વધુ એક કંપનીની રાત સામે આવ્યું છે. પાવરિકા કંપની દ્વારા મોવાણ ગામની ગોચર જમીન પર દબાણ કરવામાં આવ્યું તેવો આરોપ સ્થાનિક ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોએ લગાવ્યો છે. દ્વારકા જિલ્લા અતિ પછાત જિલ્લામાં સમાવિષ્ટ છે. અહીં કંપનીઓની મનમાની અને દાદાગીરી આમ બની ગઈ છે. અહીં અધિકારીઓ પણ જાણે આવી કંપનીઓની દલાલી કરતા હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. કાયદો બધા માટે સરખો હોય છે પણ આ વાત દ્વારકા જિલ્લાને જાણે લાગુ પડતી નથી, કેમ કે અહીં ચાલે છે તો માત્ર દિગ્ગજ કંપનીઓની મનમાની. અમે વાત કરી રહ્યા છીએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા મોવાણ ગામની, જ્યાં વિન્ડફાર્મ કંપની પાવરિકા કંપનીની દાદાગીરી સામે આવી છે. આવો જાણીએ આ કંપનીની દાદાગીરી અને મનમાની. મોવાણ ગામ આમ તો નાનું એવું ગામ છે. અહીં 4-5 મહિનાથી પાવરિકા કંપની દ્વારા મોવાણ ગામે ગૌચરની 1600 વીઘા જમીનમાં દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર, TDO સહિત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. આ મોટા ગજાના પાવર હેઠળ કામ કરતી પાવરિકા કંપનીએ કોઈપણ જાતની મંજૂરી વિના પોતાના પાવરથી મોવાણ ગામની ગોચર જમીન પર મંજૂરી વિના દબાણ કરી તેમાં 2.5 કિલોમીટર સુધી વીજળીના પોલ ઊભા કરી દીધા અને ખોદકામ પણ શરૂ કર્યું. આ બાબતે રજૂઆત કરતા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બાબતે પગલાં ભરાતા આ કંપનીને ગેરકાયદેસર ખોદકામ બાબતે દંડ પણ ફટકારી દેવામાં આવ્યો. કોઈ મંજૂરીના વિના, તંત્રની પણ ચિંતા વિના બેફામ આવી રીતે દબાણ કરતી દાદાગીરીની મોવાણ ગામમાં પાંજરાપોળ અને ગાયોને ચરવા માટેની ગોચર જમીનમાં બે રોકટોક કામ ચાલુ રખાયું. મોવાણ ગ્રામ પંચાયત દ્વારા અનેક રજૂઆત બાદ તંત્રના અધિકારીઓએ દબાણ દૂર કરવા સૂચના પણ આપવામાં આવી પણ ઓચિંતા કલેક્ટર દ્વારા માત્ર 2 કલાકમાં નિર્ણય બદલી નાખ્યો અને કલેક્ટર દ્વારા હવે દબાણ દૂર નહીં કરવામાં આવે તેવું જણાતા મોવાણ ગામના આગેવાનો રોષે ભરાયા હતા. ઓચિંતા પાવરિકા કંપનીના તરફેણમાં નિર્ણય કયા કારણે લેવામાં આવ્યો, કેમ સાચી વાત અને ન્યાયની અપેક્ષામાં મોવાણ ગામની વાતને ઉડાડી દેવામાં આવી? અધિકારીઓ કેમ પાવરિકા કંપનીની તરફેણમાં આવી ગયા? સરકાર માત્ર ઉદ્યોગપતિઓની હોય એમ ગામની ગોચર જમીન પર આવી દાદાગીરીથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગામની મંજૂરી વિના ગાયોના ચરવા માટે અને પાંજરાપોળ માટે લડત ચલાવતા મોવાણ ગામના આગેવાનો કલેક્ટરના આ નિર્ણયથી ભારે રોષે ભરાયા છે અને રજૂઆત કરી થાકેલ આગેવાનોએ આપી આવનાર લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે જોવાનું એ છે કે ક્યાં સુધી કંપનીના ખોળે બેસેલા અધિકારીઓ આમ પ્રજા સાથે દ્રોહ કરતા રહેશે. ગોચરની જમીન પર આવી રીતે ખોદકામ અને વીજ પોલ ઊભા કરી જો હુકમે ક્યાં સુધી ચાલશે? શું સરકાર ખરેખર ઉદ્યોગપતિઓની છે? ક્યાં સુધી આવી ગોચરની જમીન પર કંપનીઓની પોતાની મનમાની ચલાવશે? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા.